તે જઈને તમારા આંતરડામાં ચોંટી જાય છે તો કચરો જે સરળતાથી બહાર નીકળી જવો જોઈએ તે સિસ્ટમમાંથી બહાર નહીં નીકળે તે રોગને બનવા માટે એક શ્રેષ્ઠ જગ્યા છે તેનો અર્થ છે તમારી શ્વસન ક્રિયા અને તમારી વિચાર પ્રક્રિયા અને તમારી સૂંઘવાની ક્ષમતા સમય જતાં ઓછી થઈ જશે ચોક્કસથી તે તમને ડલ કરે છે જો તમે વધુ પડતી કંદમૂળવાળી વસ્તુઓ ખાઓ જેમ કે બટાકા અને બીજી વસ્તુઓ તો તમે ગેસ પેદા કરશો જે તમારી નાભીની નીચે હશે એકવાર જો તમે ત્યાં ગેસ પેદા કરો તમારા પ્રાણ નાભી અને તમારા ગળાના ખાડાની વચ્ચે તે રીતે કામ નહીં કરે જે રીતે તેણે કરવું જોઈએ અને તમારા સિસ્ટમની સક્રિયતાનું સ્તર નીચે જતું રહેશે શાકભાજીમાં મૂળા જેવી વસ્તુઓ આ જમીનની અંદર ઉગતી કેટલીક વસ્તુઓમાંની એક છે અને છતાં પણ પોઝિટિવ છે ગાજર મૂળા બીજી બધી કંદમૂળવાળી વસ્તુ જેમ કે બટાકા અને બીજા બધામાં કોઈ પ્રાણ ઉર્જા નથી પણ તે તમસ પેદા કરે છે તમસનો અર્થ છે તે તમારી અંદર એક જડતા લાવે છે આપણે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને સાધકોને બટાકા અને બીજા કંદમૂળ ન ખાવાની સલાહ આપીએ છીએ કેમ કે તે ઊંઘનું પ્રમાણ વધારે છે વિદ્યાર્થી જે ભણી રહ્યો છે અને એક સાધક બંને માટે તેમનો સૌથી મોટો દુશ્મન છે ઊંઘ જો તમે આંખ બંધ કરીને બેસો જો તમે ચોપડી ખોલો ચોપડી એ ઊંઘની સરસ દવા છે ને અને તેની ઉપર જો તમે બટાકા ખાશો તો તમે તરત ઊંઘી જશો દૂધની વસ્તુઓમાં અમુક ઉત્સેચકો હોય છે જે આજે અમુક કાપડ માટે ગુંદર બનાવવા માટે વપરાય છે આ ગુંદર પાણીમાં ઓગળતા નથી તો જ્યારે તમે વધારે પડતી દૂધની વસ્તુઓ લો છો તો તે જઈને તમારા આંતરડામાં ચોંટી જાય છે તો કચરો જે સરળતાથી બહાર નીકળી જવો જોઈએ તે સિસ્ટમમાંથી બહાર નહીં નીકળે દૂધની વસ્તુઓ ખાવાથી શરીરમાં અને મનમાં સામાન્ય સતર્કતા ઓછી થઈ જશે કમસે કમ જે લોકો દક્ષિણમાંથી આવે છે તેઓ તમને કહેતા સ્કૂલમાં પણ કે જો તમે દહીં ભાત ખાશો તો તમે સૂઈ જશો હા કે ના જો કોઈ ઊંઘમાં હોય તો દક્ષિણ ભારતમાં તે સામાન્ય વાત છે શું તમે દહીં ભાત ખાધા છે બધા જાણે છે કે તે તમને મંદ બનાવે છે પણ શિક્ષક પણ તે ખાય છે તે સમસ્યા છે આ એક સ્વીકારાયેલી હકીકત છે મેડિકલી કે તમારી હાલની સિસ્ટમમાં જો તમે કાચું માંસ ખાઓ તો તેને સિસ્ટમમાંથી પસાર થતા 70-72 કલાક લાગશે જો તમે રાંધેલું માંસ ખાઓ તો તેને સિસ્ટમમાંથી પસાર થતા 50-54 કલાક લાગશે જો તમે રાંધેલો શાકાહારી ખોરાક ખાઓ તો તેને સિસ્ટમમાંથી પસાર થતા 24-30 કલાક લાગશે જો તમે કાચા શાકભાજી ખાઓ તો તેને સિસ્ટમમાંથી પસાર થતા 12-15 કલાક લાગશે જો તમે ફળ ખાઓ તો તેને સિસ્ટમમાંથી પસાર થતા 1.5-3 કલાક લાગશે તે શા માટે આટલો સમય લઈ રહ્યું છે કેમ કે મૂળભૂત રીતે એક મનુષ્યનો પાચન માર્ગ લગભગ 24-36 ફૂટ લાંબો હોય છે આ આખી નળી જે હોઠથી મળદ્વાર સુધી જઈ રહી છે બધા જ શાકાહારી પ્રાણીઓમાં આ એક લક્ષણ છે કે તેમનો પાચન માર્ગ 5-6 ગણો હોય છે તેમના શરીરની લંબાઈથી બધા માંસાહારી પ્રાણીઓમાં તે તેમના શરીરની લંબાઈથી ફક્ત 2-3 ગણો હોય છે કે બીજા શબ્દોમાં બધા જ માંસાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ બહુ ટૂંકી હોય છે બધા જ શાકાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ બહુ લાંબી હોય છે કેમ કે શાકાહારી ખોરાક સિસ્ટમમાંથી ઝડપથી પસાર થાય છે એટલે લંબાઈ આ રીતે ડિઝાઇન થયેલી છે તો જ્યારે તમે માંસ ખાઓ છો અને લાંબા સમય સુધી તેને સિસ્ટમમાં રાખો છો તે રોગને આમંત્રણ છે ઘણી બધી રીતે તમે રોગને આમંત્રણ આપો છો માંસ ખાવું કોઈક રીતે આપણી સંસ્કૃતિનો એક ભાગ બન્યો છે વિશ્વમાં કારણ કે ઘણી સંસ્કૃતિઓમાં ભૂતકાળમાં અસ્તિત્વ ટકાવવું જરૂરી હતું જ્યારે અસ્તિત્વ ટકાવવું હોય ત્યારે ગમે તે ખાઓ જે જરૂરી છે તે ખાવ તે અલગ વસ્તુ છે એકવાર જો અસ્તિત્વ ટકાવવાની ચિંતા ના હોય ત્યારે તમે તે પસંદ કરો છો હવે પસંદ કરો તમને કયા પ્રકારનું શરીર જોઈએ છે તમને કયા પ્રકારના કામ કરવા છે તે પ્રમાણે તમે ખાઓ આ કંઈ માંસ ખાવાના કોઈ પ્રતિબંધ વિશે નથી આ વધુ જાગૃતતાથી ખાવા વિશે છે આ પસંદગીથી ખાવું છે આપણી યોગિક સંસ્કૃતિમાં જો તમે કંઈક રાંધો
તો વધુમાં વધુ દોઢ કલાકમાં તમારે તેને ખાઈ લેવું જોઈએ. જો અમુક ચોક્કસ પ્રકારની વસ્તુઓ હોય તો 4 કલાક સુધી તે ઠીક છે. તેની આગળ તમે હાથ નથી લગાવતા. તેનાથી ફરક નથી પડતો તે કેટલું સ્વાદિષ્ટ છે, કેટલું સરસ છે. તમે તેને હાથ નથી લગાવતા કેમ કે તેના પછી તમે સિસ્ટમમાં ગેસ પેદા કરશો. ગેસ ફક્ત પેટમાં જ નથી હોતો જેને તમે સ્પષ્ટપણે અનુભવશો, પણ તમે સિસ્ટમમાં વાયુ પેદા કરશો જે તમારા પ્રાણવાયુની વિરુદ્ધ કામ કરશે. તેનો અર્થ છે તમારી શ્વસન ક્રિયા અને તમારી વિચાર પ્રક્રિયા અને તમારી સૂંઘવાની ક્ષમતા એક સમયે જતા ઓછી થઈ જશે. આ ત્રણ તમારા એક જીવંત મનુષ્ય હોવા માટે બહુ મહત્વપૂર્ણ છે.